પોરબંદરમાં રાજાશાહીના સમયથી જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટ ફરવાની પરંપરા ચાલી આવે છે, જે પરંપરા આ વર્ષે પણ શહેરીજનોએ નિભાવી હતી. ભલે આધુનિક યુગ હોય તેમ છતાં આજે પણ લોકો વર્ષો જૂની પરંપરા નિભાવે છે. વ્રત અને તહેવારો સાથે અનેક પરંપરાઓ જોડાયેલી હોય છે. પોરબંદરમાં જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે તો શહેરના લોકો જૂના પોરબંદરની પ્રદક્ષિણા એટલે કે કોર્ટ ફરે છે. પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટ ફરવાની પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવે છે. આ વર્ષે પણ શહેરીજનોએ આ પરંપરા જાળવી રાખી હતી અને મોટી સંખ્યામાં લોકો કોર્ટ ફર્યા હતા અને કોર્ટ ફરતા ફરતા રસ્તામાં જે મંદિરો આવેલા છે ત્યાં દર્શન કર્યા હતા અને ચાર રસ્તાએ ચોખા અને ઘઉંના સાથિયા કરી અગરબત્તી દીવો પ્રગટાવ્યો હતો અને છેલ્લે અસ્માવતી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓએ દરિયામાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારથી લોકો હનુમાન ગુફા પોલીસ ચોકી ચાર રસ્તા પાસે સાથિયા કરી સુદામાજીના દર્શન કરી અને કોર્ટ ફરવાનું શરૂ કરે છે અને ખારવાવાડ સીટલા ચોક થઈને હનુમાન ગુફા પોલીસ ચોકી થઈને પરત સુદામા ચોક ખાતે પૂર્ણ થાય છે, જ્યાં ચાર રસ્તા આવે ત્યાં ચોખા કંકુ અને અગરબત્તી કરવામાં આવ્યા હતા અને ઘઉં અને ચોખાથી સાથીઓ તેમજ ધૂપ દીપ કરવામાં આવ્યા હતા. તેમજ જે મંદિરો આવે છે ત્યાં પૂજા અર્ચના કરાઈ હતી. તેમજ અસ્માવતી ઘાટે પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. એક માન્યતા એવી પણ છે કે જન્માષ્ટમીના દિવસે કોર્ટ ફરીને નગરની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પોરબંદરના કિલ્લાને 5 દરવાજા હતા. હાલ શહેરનો વિસ્તાર અનેક ગણો વધ્યો છે ત્યારે આજે પણ લોકો જૂના પોરબંદરની પ્રદક્ષિણા કરી કોર્ટ ફરવાના રિવાજને નિભાવી રહ્યા છે. રસ્તામાં જે સ્થળોએ ચાર રસ્તા આવે છે તેમજ આ દિવસે દાન પુણ્યનું પણ ખાસ્સું એવું મહત્ત્વ હોવાથી રસ્તા પર બેઠેલા ગરીબોને અન્નનું દાન કરી કોર્ટ ફરવાની પરંપરા આગળ ધપાવી છે. એવી પણ માન્યતા છે કે જ્યારે સુદામાજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે નગરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી ત્યારે એવું કહ્યું હતું કે જે લોકો નગરની પ્રદક્ષિણા કરશે તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે. ઇતિહાસની વાત કરીએ તો જ્યારે કિલ્લે બંધ શહેર હતું ત્યારથી પોરબંદરમાં આ કોર્ટ ફરવાના રિવાજની શરૂઆત થઈ હતી. પોરબંદરના જેઠવા વંશના રાજાઓએ પ્રથમ ભૂતાબિલી ઘુમલી વસાવી પશ્ચિમ સૌરાષ્ટ્રે સત્તા સ્થાપી અને ઘુમલીના પતન બાદ રાણપુર અને ત્યાંથી રાણા સરતાનસિંહજીએ છાયામાં રાજધાની સ્થાપી હતી. ઈસવીસન 1686માં મુગલ શાસનની હદમાં આવેલા પોરબંદરમાં ગઢ એટલે કે કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1785માં રાણા સુરતાનજીએ પોરબંદરના નાના કિલ્લાને વધારે સુસજ્જ કરી છાયાથી જેઠવા વંશની ગાદી પોરબંદર સ્થળાંતરિત કરી હતી અને પોરબંદરને રાજધાની બનાવી હતી. પોરબંદરના કિલ્લાને 5 દરવાજા હતા. મુખ્ય છાયાનો દરવાજો પૂર્વ દિશામાં હતો, જે હાલની તળપદ કન્યાશાળા પાસે હતો. તેનું દ્વાર ઉત્તરાભિમુખ હતું. આજે પણ તળપદ કન્યાશાળા પાસે આવેલ મામા કોઠાના મંદિરની ઉપર આ દરવાજાનો થોડો ભાગ દેખાય છે. બીજો દરવાજો બોખીરાનો દરવાજો કિલ્લાની ઉત્તરની રાંગમાં પૂર્વ તરફના ભાગમાં હતો. આ ઉત્તર દિશાનો દરવાજો પશ્ચિમાભિમુખ હતો. ત્રીજો દરવાજો વેડીનો દરવાજો કહેવાતો, તે ઉત્તર તરફ કિલ્લાની રાંગના પશ્ચિમ ભાગે ઉત્તરાભિમુખ હતો અને તે આજના શિંગડાના મઠ પાસે હતો. ચોથો દરવાજો કે જે બંદરનો દરવાજો કહેવાતો, કિલ્લાની આથમણી રાંગમાં અત્યારના કસ્ટમ હાઉસ પાસે હતો. અને પાંચમો નાનો દરવાજો દક્ષિણ બાજુએ હતો, જે મહાણ ખડકી કહેવાતો. કિલ્લાની રાંગ વિશાળ, ઊંચી અને પહોળી હતી. કિલ્લાને ગઢ અને કોટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ વખતે શહેરીજનો જન્માષ્ટમીના તહેવાર પર આ કિલ્લાની ઊંચી અને પહોળી રાંગ એટલે દિવાલ પર ચાલીને કોટ ફરવા નીકળતા હતા. એટલે કે કિલ્લાની દિવાલ પર ચાલીને પોરબંદરની નગર પ્રદક્ષિણા કરતા, જેની શરૂઆત લંકેશ્વરના મંદિરથી કરતા હતા અને ત્યાંથી વેડી દરવાજે થઈ સુદામાજીના મંદિર પાસે થઈ કિલ્લાના છાયા દરવાજાથી મહાણ ખડકીવાળા દરવાજે થઈ બંદર પાસે આ કોટ પૂરી થતી હતી અને ત્યાં સમુદ્રમાં સ્નાન કરીને ગઢની બહાર સમુદ્રમાં જ્યાં અસ્માવતી નદીનો સંગમ થાય છે ત્યાં સોમનાથના દર્શન કરીને પૂરી થતી હતી. આ પરંપરા જ્યારે પોરબંદરનો નાનો ગઢ પાકા ગઢમાં પરિવર્તિત થયો ત્યારથી એટલે કે ઈસવીસન 1785થી શરૂ થઈ અને હજુ પણ ચાલુ હોય આ પરંપરાને 239 વર્ષ પૂરા થયા છે.
હવે કિલ્લો નથી રહ્યો તો પણ લોકો કિલ્લાની જે રાંગ એટલે કે દિવાલો હતી તે રસ્તાઓ પર પ્રદક્ષિણા કરે છે. પોરબંદર ટાઈમ્સ, નિપુલ પોપટ. હું પોરબંદરમાં રહું છું. આ એક વર્ષે એક આઠમનો મેળો આવે છે, એમાં સવારે કોટ ફેરે છે ને નાખે ચાર ધામે ઓલી અમે સાથિયા બનાવીએ છીએ, તેનો અમારે સફળતા થાય. અમે બાપદાદાની પરંપરા છે એટલે અમે વર્ષો ત્યાં કોટ ફેરવીએ, જાય સવારે ફરીએ, બધેમાં દર્શન કરવા જઈએ. કૃષ્ણ જન્મ કેવી દિવસે જ્યાં અમે ઉતારીએ, જ્યાં ઉતારીએ જે ખૂણાથી એ કોટે અમે કોટ ફેરવાનું પૂરું કરીએ. એમાં જ્યાં એક તરે અમે અહીંથી ફરીએ તો અમે અહીં પૂરું કરીએ, વાંથી ફરીએ તો અહીંયા પૂરું કરીએ અમે. મારું નામ હિરેન વિનોદભાઈ બામણિયા, હું જુબેલી પુલ મામાદેવ ના મંદિર આગળ રહું છું. અમારે આ બાપદાદા ની પરંપરા આવેલી આવે છે, અમે આ પૂર્ણ કરવા માંગીએ. પણ મારા બાપદાદા ને બધા આવેલા હતા એની એ પ્રમાણે બધી અમે આવેલા આવીએ. અત્યારે એમાં તહેવાર છે અને કોટ ફરવાની આ પરંપરા આજે વર્ષોથી આવેલી આવે છે અમારા બાપદાદા વખતની. તો અમે એ આ પૂર્ણ કરતા હતા, તો હજી અમારે કેમ કે હજી અમારા વંશ વેલા ચાલુ થાય છે તો એ પ્રમાણે અમે આવેલા આવીએ છીએ. કેમ કે સવારના પોરમાં બધે આજે ત્રણ વાગ્યાથી બધે માંડીને કે વહેલી સવારથી બધે હાલીને આવતા હોય છે, ચોકડીએ ઘઉં ચોખા ને પૂછતા હોય છે અને સિક્કાને મૂકતા હોય છે અને બધે મંદિરે ને બધે દેવસ્થાને બધે પગે લાગવા જાય છે. એ પરંપરા અમે સાચવી રાખી છે. અમે દર વર્ષે અહીં કોટ ફરવા આવીએ છીએ અને આ કોટ ફરવાનું મહત્વ એટલું છે કે લખ ચોરાસી ના ફેરા છે ઢળી જાય છે. દર વર્ષે જન્માષ્ટમી ના દિવસે આ કોટ ફરવાનું મહત્વ બધા હાલીને જાય છે અને બધી જગ્યાએ બધા મંદિરોમાં દર્શન કરે છે, સ્મશાને જઈ સ્મશાનની પ્રદક્ષિણા કરે છે અને ત્યાર પછી અહીં બિલેશ્વર મંદિર આવે છે. બધા મંદિરોના દર્શન કરી દરિયામાં સ્નાન કરી અને પછી બધા ઘરે જાય છે. તો આ પોરબંદર ની અંદર વર્ષો જૂનું, વર્ષોથી આ મહત્વ ચાલુ છે અને ક્યાંય ક્યાંયથી લોકો આ કોટ ફરવા માટે જન્માષ્ટમી ના દિવસે અહીં આવે છે, દરિયામાં સ્નાન કરી અને પાવન થાય છે. હું અહીંનો રહેવાસી છું, મારો જન્મ પણ અહીંયા જ થયો છે અને આ કોટ ફરવાનું એટલે કે જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાનું મહત્વ એટલું કે રાજાશાહીના વખતથી એટલે કે 500 વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે, જેઠવા વંશના રાજા હોત આમાં પરિક્રમમાં ફરતા, જેઠવા રાજવંશથી લઈ ને અત્યાર સુધીમાં જે કોટ ફરાય, કોટ એટલે કે પોરબંદરની બાઉન્ડ્રી ફરતી એ જ કોટ એરિયા છે. હવે તો પોરબંદર આના કરતા 10 ગણું આગળ વધ્યું છે પણ જે કોટ એરિયા છે ને એ જ ફરવાનું મહત્વ છે. અહીંયા જૂના જૂના એટલે 1500 વર્ષ જૂના પણ મંદિરો છે. આ મંદિરની અંદર કોટ ફરવામાં જ્યારે સુદામાજી એ જે બધાના દુઃખ દરિદ્ર દૂર કર્યો અને અયાચક વ્રત હતું છતાં પણ દ્વારકાધીશ પાસે એની એવી માગણી કરી કે અમારા કોટ વિસ્તારની અંદર જે કોટ ફરશે એને કાયમી માટે કોઈ પણ જાતનું દુઃખ ન પડે એવું ભગવાન વરદાન આપો, એટલે દ્વારકાધીશે એવું વરદાન આપ્યું અને કોઈને ભૂખા ન રહેવા દેવાનું સુદામાજીએ માગ્યું. પોતા માટે કઈ નહોતું માગ્યું, અયાચક વ્રત હતું. એટલે તે દિવસથી પરિક્રમા ફરવાનું ચાલુ છે. હજી આજની તારીખમાં પણ સુદામાજીના મંદિરથી શરૂઆત થઈ આખો કોટ બંદર એરિયા ફરી સ્મશાન ઘાટ થઈ બધાના દેવના આશીર્વાદ લઈ અને પાછું સુદામાજી એ પરિક્રમા પૂરી કરી અને લખ ચોર્યાસી ફેરા ત્યાં આપણે પૂરા કરીએ છીએ એવું આપણે પોરબંદરના ઇતિહાસમાં છે. જય દ્વારકાધીશ, જય સુદામાપુરી.